બાળકોને ઉપાડી જતી ગેંગની અફવા મામલે મહત્વનો ખુલાસો થયો છે. જે વિડીયોના આધારે કેટલાક નિર્દોષોની મારપીટ કરવામાં આવી છે એ વિડીયો ગુજરાતનો તો ઠીક ભારતનો છે જ નહીં. ગુજરાત પોલીસે વિડીયોની ખરાઈ કરી છે. વાયરલ થયેલો વિડીયો પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે. આજે વિડીયો આપ હાલમાં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જેમાં બે બાઇક ચાલકો આવે છે અને એક બાળકને ઉપાડીને લઈ જાય છે. આ વિડીયો પાકિસ્તાનનો હોવાની ખરાઈ થઈ છે અને આ વિડીયોથી જે રીતે દરેક જગ્યાએ લોકો બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થઈ છે, પ્રકારની અફવાઓ વહેતી થઈ અને અફવાઓનું બજાર ગરમ થયું, જેના કારણે ઘણા બધા લોકોને માર મારવામાં આવ્યો છે અને તેમાં ઘણા લોકોનું મૃત્યુ પણ થયું છે. બાળકોને અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ નિર્દોષો પર હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી શંકાના આધારે લોકોના ટોળા નિર્દોષોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. તો સુરતમાં બાળક ચોર હોવાની શંકાના આધારે લોકોએ મહિલાને ધક્કે ચડાવી હતી. તો અમદાવાદમાં ધોરમાર મારતા એક મહિલાનું મોત થયું. જૂની ઘટનાઓ પર નજર કરીએ તો 12 જૂને એક ઘટના બની, 21 જૂને અને 24 જૂનના રોજ ક્રમશઃ કચ્છ, દ્વારકા અને જામનગરમાં યુવક ઉપર હુમલો થયો, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ તમામ હુમલાઓ માત્ર બાળક ચોરીની શંકાના આધારે જ થયા છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. જોયા જાણ્યા વગર કોઈના પર જે રીતે હાથ ઉગામવો અને એટલે હદ સુધી માર મારવો કે તેનું મૃત્યુ થઈ જાય, એ ઘણી જ શરમજનક ઘટના કહી છે. અમદાવાદ શહેરમાં બાળકો ઉઠાવી જવાની અનેક ઘટનાઓ બને છે, ત્યારે મહિલાઓને માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વાડજ વિસ્તારનો હોવાની ચર્ચા થઈ રહી છે. બાળકોને ઉઠાવી જવાની શંકાના આધારે મહિલા ગેંગને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો, જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો વાડજ પોલીસ આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શકે છે. આ પહેલા વાડજ પોલીસે આ વિડીયોને અફવા ગણાવી હોવાની વાત સામે આવી હતી. હજે 2 ઘંટા બાદ પોલીસ વાળા આયા, ઉમ લસબી આઈ એને ઉસકું તો જેલ મળની ચાહીજે, ઉમ્ર ઉમર કે ઉસકું જેલ મળની ચાહીજે, જરૂર મળની ચાહીજે, ઉનકો લુગાયો કોઈ મળની ચાહીજે, ઔરત કો મળની ચાહીજે, ઉસકું બચ્ચો કોઈ મળની ચાહીજે સજા. આજ જે ઘણા બન્યું છે અને અંદર જે અજાણ્યા ટોળા વિરુદ્ધ, જ્યારે શિક્ષો વિરુદ્ધ રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં જે છે અમારા બાતમીદારો મારફતે તેમજ જે સીસીટીવી ફૂટેજ અને કોઈ સ્થાનિક લોકોએ જે વિડીયો જે ઉતારેલા છે એમાંથી લોકોને આઈડેન્ટિફાય કરી અને આ ગુનાના કામે એ લોકોને અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના બહાર પાડી છે અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને પેટ્રોલિંગ કરવા આદેશ આપ્યા છે. સાથે જ વિસ્તારમાં ચેકિંગ પણ હાથ ધરવા મૌખિક સૂચના અપાઈ છે. પોલીસે એક સૂચના બહાર પાડીને કહ્યું છે કે આવી કોઈ ટોળકી અમદાવાદ શહેરમાં નથી, તેથી કોઈએ ખોટી અફવા ફેલાવી નહીં અને જો કોઈ આવી ખોટી અફવા ફેલાવશે તો તેની સામે ગુનો નોંધાશે. તો પોલીસે બાળકોને બહાર નીકળો ત્યારે સાચવવા પણ સૂચના આપી છે. પોલીસે કહ્યું કે હાલ સોશિયલ મીડિયામાં જે પ્રકારના વિડીયો વાયરલ થયા છે તેવી કોઈ હકીકત શહેરમાં છે નહીં. તો આ તરફ બોટાદના હરણકુઈ વિસ્તારમાં પણ બાળક ઉઠાવી જવાની શંકાને લઈને મહિલા સાથે માર મારવાની ઘટના સામે આવી. 13 વર્ષીય એક કિશોર ઘરે ન આવતા પરિવાર દ્વારા તેમજ સોસાયટીના રહીશો દ્વારા મહિલા પર શંકાના આધારે તેને પોલીસના હવાલે કરી હતી. બાળકો ઉઠાવતી મહિલા ઝડપાયાની વાત ફેલાતા લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા, જેમાં તપાસમાં આ મહિલા ભીખ માગીને પોતાનું ગુજરાન કરતી હતી. ત્યારે પોલીસે પણ માત્ર અફવા અને શંકા હોવાની જાહેરાત કરી હતી, સાથે જ આવી અફવાઓથી દૂર રહેવા પણ લોકોને જાણ કરી છે. બનાસકાંઠાના કાંકરેજના તેરવાડા ગામે બાળકો ઉપાડતી ગેંગનો સભ્ય સમજીને એક યુવકની ધોલાઈ કરી નાખવામાં આવી. મુખબધિર યુવકને લોકોએ ઢોર માર માર્યો. ભૂલથી આ યુવક અહીં પહોંચી જતા લોકોએ તેને માર માર્યો હતો. યુવકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં જે રીતે બાળકો ઉપાડતી ગેંગને લઈને અફવાઓ ફેલાઈ રહી છે, તેને લઈને લોકોએ આ યુવકને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકોના મારથી જાગ્રસ્ત થયેલા મુખબધિર યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે.
સુરતના વરાછામાં પણ મહિલાને બાળક ચોર સમજીને તેની સાથે ધક્કા મુક્કીની ઘટના બની। જનતાનગરની વાડી વિસ્તારમાં પોતાના બાળક સાથે મહિલા જઈ રહી હતી ત્યારે લોકોએ તેને ઘેરી લીધી હતી અને ધક્કા મુક્કી કરી હતી। જો કે સમયસર પોલીસ આવી પહોંચતા મહિલાનો આ બાદ બચાવ થયો હતો। વરાછા પોલીસે મહિલાની પૂછપરછ કરી હતી જેમાં સામે આવ્યું કે મહિલા સાથે પોતાનું જ બાળક હતું। ત્યારે મહિલાના પતિએ મોબાઈલ વિડીયો બનાવીને લોકોને સાચી વાત કહી હતી। ઉલ્લેખનીય છે કે હાલમાં બાળક ચોરતી ગેંગ સક્રિય હોવાની અફવાએ જોર પકડ્યું છે। સુરતથી જે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, સુરતમાં બાળકોને ઉઠાવી જતી ટોળકી મામલે પોલીસ કમિશનર સતીશ શર્માએ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે। સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઓડિયો ક્લિપ મારફતે સંદેશો જાહેર કર્યો છે અને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે અને જો કોઈ ઘટના બને તો પોલીસને જાણ કરવા કહેવાયું છે। તો જો કોઈ ખોટી અફવાઓ ફેલાવશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરાશે। પોલીસ કમિશનર સતીશ શર્માએ લોકોને અપીલ કરી છે અને જે રીતે લોકો અફવાના કારણે મારામારી કરતા હોય છે તે સામે ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવા અપીલ કરી છે।